બા તમને વારસાઈ વિશે ખબર છે? વારસા વિશે તો દીકરા ની થાય, વારસા માને નામે હોય તો, દીકરા બાપના નામે હોય તો દીકરા ની થાય ને. બાબુ પુના, હા પુના ભોજા, આવી રીતે વારસાઈ ઈ લખાય ને? વારસાઈ તો વારસાઈ તો બાપ મોટો થાય બસ દીકરા ને લખી દીધી, શું કરે? વારસાઈ આપણે પિતાજી ઓફ થઈ ગયો પછી આપણે એને પુત્રો ની વારસાઈ બને. હા એ વારસાઈ વારસાઈ કેમ તમારા નામે નથી? એટલો અમને અનુભવ નથી એટલા માટે. અમારા મન દીકરાને નામે જ કરે, દીકરીને નામે નથી કરતા. એને જમીન અલગ આપવી પડે. એનું કારણ એવું કે પહેલા વડીલો હતા ને, એ વડીલોના એમ જ હતું કે સ્ત્રીના નામે જમીન ન હોવી જોઈએ, માણસોના નામે હોવી જોઈએ. એ તો આગળ કડાય ડો ગુજરી ગયો તો ડો નામે કરી દે, બાકી આ ડાયરેક્ટ દીકરાને નામે કરી દે. પહેલેથી પુરુષો નામ છે, લે સ્ત્રી નામ ને કોઈ નથી. શિયાળામાં ખારેક હોય ને, એની શિયાળામાં ઝાડી બધી સાફ થાય, એના જે જૂના સુકાઈ ગયેલા પાન હોય આ બધું શું બધું કઢાવડાવ્યું છે. ફેબ્રુઆરીમાં એમાં પછી ખારેક લાગે. મારું નામ રાજભાઈ ગઢવી, હાલ અમે રહીએ છીએ એ ગામ બોરાણા છે. મારા લગ્નને 30 વર્ષ થવા આવ્યા અને મારા જેઠની તો પહેલાંથી જ આનત બહુ ખરાબ હતી, એટલે બહુ એને તકલીફ આપી છે. મને 2-3 વખત તો માર્યું છે, એટલે એને ખરાબ દાને એમ કે આ લોકો અહીંયાથી નીકળી જાય તો બધું હું જ લઈ લઉં, મને જ મળે, આ લોકો ન મળે. મને વચમાં શંકા પડી કે આ લોકો ખેતર તો વેચાવી નાખવા માટે જ કરે છે, એમને પૈસાની લાલચ છે. એટલે મારા પરને દારૂ પીડાવીને એમણે માનસિક રીતે ટોર્ચર કરી, મારા વિશે જેમ તેમ ભરાવી અને લખાવી, હક જતો લખાવાના છે મને ખબર પડી ને, તો હું વાંધારજી પણ મેં દીપકભાઈને સાથ સહકાર હતો એટલે મેં વાંધા અરજી આપી અને મેં રૂબરૂ જઈને મામલતદાર મેડમ છે એની સાથે મેં વાત કરી. મેં કીધું કે બેન આવી રીતે છે અને આ વારસાઈ છે એ ખોટી રીતે કરાવે છે, એટલે મને એમાં વાંધો છે. તો એટલે મેં કીધું, તો મને મામલતદારે કહી દીધું કે પહેલાં તમારા વરની વારસાઈ તો આવવા દો, વારસાઈ આવી જાય ને તો તમારો હક લાગશે, એમ કીધું હતું એણે મને. અને કીધું કે પછી મેં કીધું તો પણ એ વેચી નાખશે, એની વારસાઈ આવશે ને તો વેચી નાખશે, એટલે મને મારી વારસાઈ સાથે કરાવવાની છે. તો એની માનસિક સ્થિતિ નથી, તો મારી પણ સાથે વારસાઈ હોય તો એ કોઈને સહી આપી ન શકે ને, મને પૂછ્યા વગર. એ લોકો મને પૂછે તો ખરા, મેં કીધું એ લોકો અમને કાંઈ પૂછતા એ નથી કે એમાં બાઈઓનું કાંઈ મત ન હોય ને બાઈઓને નામે કાંઈ જમીન ન હોય ને. મેં વચમાં વાત કરી હતી મારા વરને, એ તો બધું છે જ, પણ મામલતદારે પણ મને એમ કહી દીધું. મેં કીધું એમને કે એ મને શંકા છે અને આવી રીતે થવાનું છે એટલા માટે હું આમ કરું છું. તો એમણે કીધું એમાં કાંઈ તમારું નામ હમણાં આવે નહીં, એ તમારા વરની પહેલાં વારસાઈ આવી જાય પછી આવે, અને એ તો વેચી શકે. હવે ભાઈએ એમાં ખેતર વેચી દીધું, એ જે નાના ભાઈએ વેચ્યું ને એના એનો ભાગ 10 વીઘા વેચ્યો. એમાં મને કંઈ આપ્યું નહીં, સહી મારી મફતમાં લઈ લીધી, મને અંધારામ રાખી. દઈશ એમ કીધું ખરું, પણ દીધું નહીં કંઈ. હજી પૈસા ન થાય પા, ખેતરવાળાએ ન થાય પા, એવું કરીને મારા આગળ સહી લઈ લીધી, આપશે એટલે આપીશ કે. તો ખેતરવાળાએ કેદી પૈસા આપ્યા એ મને કંઈ ખબર નથી, પૈસે મને આપ્યા નહીં એને પૈસા. મેં પછી માં માગ્યા, મેં કીધું મને પૈસા દે, મારા અમને દવાખાનાની જરૂર છે ને, તો દે ને. મેં કીધું મારા અત્યારે જોઈ, તો આજ દઉં ને કાલે દઉં ને આજ દઉં ને કાલે દઉં ને 3 દિવસ કાઢ્યા ન દીધા. પછી મારા દવાખાનામાં પૈસા જોઈ જ તે, પછી મેં વ્યાજવા લઈને કર્યું દવા, આમ કરી અટકાવ્યું હતું તે.
અને આપણને એમ કે ભાઈ આગળ આપણે પૈસા હાટુંથી અરખામણું થાવું તો હું વળી કંઈ બોલી નહીં એમ મેં રાખશે જ ને ભાઈ હે તો રાખશે જ ને આવું ખાવ થોડું કાઢ નાખે ન કંઈ આપે અને કાઢ નાખે એવી આપણને થોડી ખબર હોય ને કે આપણે કંઈક હકદા હોય સાહેબે કીધું ત્યારે માગી કે મારા આમ જોઈએ મારા આમ જોઈએ તો એ સાહેબ અટકાવે પછી સાહેબે શું કરે સાહેબને એમ કીધું એટલે અંગોઠો મુકાઈ દીધો તો કેમ નથી કરતા દીકરીઓના નામે જમીન હવે કઈ ખબર દીકરીને તો ભાઈ દે જામ એટલે એ દીકરી લઈને હાલી જાય બાકી બચારી નામે જમીન એક ન કરીએ બાકી અમે દઈએ જામ કે ભાઈ જેટલા દીકરાનું શક હક લાગે એટલું ને એટલું દીકરીનું શક લાગે સમજા કે નહીં પણ એ હજી અમારી સમાજમાં કોઈ એવો હજી રિવાજ થયો નથી દીકરીઓને જીવીએ ત્યાં સુધી અમારા ક્ષત્રિય સમાજમાં દેવાનું રહે છે એટલે દીકરીઓ પિયરનો હિસ્સો જમીનનો સ્વીકારતી નથી રાજી ખુશીથી એ ભાઈને આપી દે છે બે બેન ભાઈ હોય કદાચ ભાઈ ભાઈ કને બેન એના કને કહે કે મને જેટલો તારો ભાગ થાય એટલો મારો ભાગ થાય તો એને કરી દેવી પડે જે બહેનો ને અહીંથી વળાવ્યો હોય ત્યારે એને દહેજ માં જે કઈ આપવું હોય એટલે બહેનો રાજી ખુશી થી નથી એના ભાઈઓ ને એમ કે ભાઈ અમારે આમાં જમીન માં ભાગ જોતો નથી મહિલા સંગઠનો અને થોડાક વ્યક્તિગત રીતે લોકો જોડાયેલા છે એમાં જે મહિલાના નામે ખેતીની જમીન થાય એને માટે કાર્યરત છે શરૂ કર્યું ત્યારે ત્રણ ઉદ્દેશ અને આજ સુધી પણ છે એક તો મેં જેમ વાત કરી એમ એમ હતું કે કાયદાઓ એની જગ્યાએ બરોબર છે અને તો પછી કઈ રીતે એ કાયદાઓનો ઉપયોગ કરીને ગ્રાસરૂટ ઉપર મહિલાને નામે જમીન થઈ શકે એટલે ગ્રાસરૂટ ઉપર સૌથી વધારે કામ કરવું કે જેથી મહિલાને નામે જમીન થાય એ એક બીજું કે એમ હતું કે જ્યારે શરૂ કર્યું ત્યારે હવે એવું સાવ નથી રહ્યું પણ જે વિકાસનું જે ક્ષેત્ર છે ડેવલપમેન્ટ સેક્ટર આપણે જે કહીએ છીએ એમાં આ મુદ્દો બહુ પ્રચલિત નહોતો અને એટલે કઈ રીતે જુદી જુદી સંસ્થાઓ કે જે જમીનના મુદ્દા ઉપર કામ કરતી હોય પણ એમાં મહિલા પરિપ્રેક્ષ્ય કઈ રીતે આવી શકે અથવા તો જે લોકો મહિલા પરિપ્રેક્ષ્યથી કામ કરતા હોય તો એમાં આ મુદ્દો કઈ રીતે લોકો એમના બીજા મુદ્દાઓ સાથે જોડી શકે એ માટે કામ કર્યું અને ત્રીજું એ હતું કે જો જરૂર પડે જે અમને જરૂર લાગી છે તો એમાં સરકાર સાથે સંકલન કરીને નીતિગત બદલાવ માટેની ચર્ચા માટે એ બાબતે એટલે આ ત્રણ ઉદ્દેશથી અમે કામ કરી રહ્યા છીએ હવે દસેક વર્ષ પછી અમે એક જરા જુદો પણ સંલગ્ન મુદ્દો એની સાથે જોડ્યો છે કે જમીન માલિક થવું એક વસ્તુ છે પણ જો આપણે એને આજીવિકાની સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોઈએ તો ખેતી તરીકે એટલે કે જમીનને વપરાય કેવી રીતે એટલે જમીન ઉપર આધારિત બીજા ઉત્પાદક સંસાધનોની પહોંચ કેવી રીતે મહિલાની બધે કૂવો છે લોન છે બીજા ખેતીના ઇનપુટ્સ છે બિયારણ ખાતર ઠીક કર્યું સમાન હોય અને કલેક્ટર ઉપર સચિવ હોય બરાબર એના ઉપર અગ્રસ્થાવર છે સ્વતંત્ર ખાલી 3% મિલકત છે બરાબર સ્વભૂમિ કેમ્પેનમાં અમે સૌપ્રથમ પહેલાં ગામડામાં જઈએ છીએ ત્યારે ફળિયા મિટિંગ કરી છી ગામમાં 4-5 જગ્યાએ ફળિયા મિટિંગ કરી પછી એક મહિલા ગ્રામસભા યોજી એમાં મહિલા ગ્રામસભા બધી બહેનો ભેગી થાય એટલે પહેલાં તો અમે એમની સાથે થોડીક પ્રશ્નોત્તરી કરીને પછી એસેટ મેપિંગ એટલે જે ચાંદલાવાળી ગેમ છે એ કરાવી એટલે એમાંથી પછી બહેનો પાસે શું છે જમીન છે ઘર છે બેંકમાં ખાતું છે એ બધી એમની વાત નીકળે
એટલે એ એસેટ મેપિંગ કરાવે એટલે અમને પછી બહેનોનું આગળ શું છે એ ખ્યાલ આવી જતો. પછી અમે એમાંથી વારસાઈના પ્રશ્નો બહાર નીકળે એના માટે પછી બહેનોને થોડીક ચર્ચા કરતા કે શા માટે એમની જમીન. પછી ધીમે ધીમે બહેનો બોલતા કે જો અમારે આ રીતે જમીન હોય તો અમને આ થાય, જો જમીન હોય તો અમારું ગુજરાન ચાલે, અમારું સલામતી જળવાય, મારું માન મોભવ બને, એવી રીતે પછી બહેનો વાતચીત કરતા. મારા નામે રોટલા છે, મિલકતમાં કાંઈ નથી. અને અત્યારે જમીન માલિકીની જે કાર્યક્રમ છે એના માટે અમે બહેનોની ગામસભા માટે અહીંયા આવ્યા છે વાવડી ગામમાં. અને અત્યારે બહેનોની ગામસભા એટલા માટે બોલાવી છે કે બહેનોને જાણ અને જાગૃતિ મળે કે ભાઈ બહેનોના નામે મકાન જમીન એવું કાંઈ છે કે નહીં, તો કેમ નથી, હોવું જોઈએ કે નહીં હોવું જોઈએ, એના માટે આ કાર્યક્રમ કર્યો છે. પણ અત્યારની જે આ જમીન માલિકીની જે અમે રજૂઆત કરતા હતા, જે અમારે જે જાણવું હતું કે બહેનોના નામે કેટલા ટકા જમીન છે, મકાન છે કે બેંક બેલેન્સ છે, એક ચાર્ટ દ્વારા અમે રજૂ કર્યું. પણ ઘણા બધા બહેનો એવા નીકળ્યા કે જે કે કશું જ નામે છે નહીં, ખાલી રોટલા. એટલે મને લાગે છે કે હજી અમારા આ ગામમાં ઘણો બધો લાંબો પ્રયત્ન કરવો પડશે અને ઘણો સમય આ ગામમાં રોજબરોજ આવતું રહેવું પડશે. ડેપા ગામ નક્કી કર્યું છે તો બહેનોને વારસાઈ કેમ્પ રાખવાનો છે. જે બહેનો એનો વારસાઈ બાકી છે, ઘણા વર્ષોથી બાકી છે, 15-20 વર્ષથી એમને વારસાઈ કરવાની બાકી છે, તો અહીંયા કેમ્પ કરવાના છે વારસાઈ. તમારા નામે જમીન ના થાય તો બેન ના નામે તો જમીન હોવી જોઈએ ને, ભાઈ ના નામે હોય અને તમારા નામે હોય, સંયુક્ત જમીન હોવી જોઈએ ને. એ દીદી, એમાં એક પ્રશ્ન એવો થાય ઉભો કે જો હું જ રહી મારી જ વાત કરું, કદાચ મારા આદમી ને નામે જમીન હોય અને છતાં કદાચ મારા નામે કરે અને આગળ કઈ લપંગું કઈ પણ કોઈ પણ થાય તો અમને બાઈક ભાઈ ને ત્યાં પંચાયતમાં હુજે લઈ જવાનું, તો અમારે અમારા આદમી ને ભેગો લઈ જવા પડતો, અમે મજૂરી માણસ ને અમારું મજૂર ભંગાય ને ટિકિટ ડબલ જોઈએ, એટલા માટે અમારા ગામમાં બધે ની પુરુષો ની છે જમીન, સ્ત્રી ની કોઈ ની નથી. હું છસરા માં જો બગડા ના સરપંચ છે કે નથી કરતા, કારણ કે એમનો છોકરો કરે છે. અમારા ગામ ના છે કુંવરબેન, એ પોતાના પોતે વહીવટ ચલાવે છે, એમનો છોકરો વહીવટ ચલાવે છે. હવે એમને તારા તેમ છેડા ને મળવા જવું હોય તો પોતે મળી આવે છે, મામલતદાર માં જવું મામલતદાર માં મળી આવે છે, તાલુકા પંચાયત માં કોઈ કામ હોય ને તાલુકા પંચાયત મામલતદાર એની સામે ફરિયાદ કરીને આવે છે. આપણી રીતે અંદર થી એમ કહીએ છીએ કે હું અમે નહીં કરી શકીએ, બાકી તમે તમે ધારો ને જયારે અમે શરૂઆતમાં કામ કર્યું ત્યારે સ્ટડી થી શરૂઆત કરી અભ્યાસ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે મહિલાઓમાં પણ આ બાબતની જાગૃતિ ની જરૂર છે. એટલે મેં 3-4 એના પાંખ એમ કહી શકાય, ગ્રાસરૂટ ઉપર જાગૃતિ અને એની સાથે એટલે કે જાગૃતિ કાર્યક્રમો મહિલા માટે પુરુષોને સંવેદનશીલ બનાવવાના જાગૃતિ કાર્યક્રમો કર્યા. તો એ પણ ખ્યાલ આવ્યો કે બહેનો પછી એમના કિસ્સાઓ લઈને આવે છે, પણ અમારી પાસે એટલી કાયદાકીય વી વેર નોટ ઇક્વિપ્ડ કાયદાકીય જ્ઞાનથી, અને એટલે પેરાલીગલની એક પેરાલીગલ વર્કર્સની એક કાયદા શરૂ કરવાનું તૈયાર કરવાનું નક્કી કર્યું કે જેમાં પણ જુદા જુદા પહેલાં સ્વૈચ્છિક સંસ્થાનો અને હવે સંગઠનોના કાર્યક્રમો છે. એટલે જાગૃતિ, પેરાલીગલની તાલીમ અને એ લોકો દ્વારા ફિલ્ડમાં કામ, એ કરતાં કરતાં એમ પણ ખ્યાલ આવ્યો કે થોડુંક જો સરકારમાંથી પણ એટલે બે દ્રષ્ટિએ ભલે કાયદાઓ છે તેમ છતાં અમુક જો નીતિમાં બદલાવ આવે તો વધારે સારી રીતે મહિલાઓને નામે જમીન થઈ શકે. અને બીજું કે જે નીતિના અમલ કરતા છે એ પણ આ માળખામાંથી જ ક્યાંક કોક રીતે એની અસરથી અસર નીચે આવેલા છે પિતૃસત્તાક માળખાની છે, તો એમની સાથે જો ચર્ચા કરીએ તો એ લોકો પણ સંવેદનશીલ બની શકે. એટલે એના ભાગરૂપે અમે તલાટી સાથે તાલીમ કાર્યક્રમ પ્લસ મામલતદાર સાથે ચર્ચા જેમાં મામલતદાર સંવાદ કરીએ છીએ અને વધારે મહેસૂલ વિભાગ સાથે અને હવે ખેતી વિભાગ સાથે પણ થોડી ચર્ચાઓ આ વિશે.
એક મહિલા ખેડૂત ખાતેદાર તરીકે તમને કેવું લાગી રહ્યું છે? અત્યારે તો સારું લાગે ને, અત્યારે જે મનમાં એનું વસ્તુ લેવાય, હરવા ફરવા થાય, મહિલા મંડળમાં અમે જઈ તો અહીંયા ગમે એ હોય તો ઈ અમે અહીંયા બહેનોને કહી દે કે અમને આમ કીએ તેમ કીએ, પણ એ તો અમારા ઘરમાં કઈ હોય નહીં, એટલે આમ જમીન ખાતે થયા પછી ખુશ દેખાય બધાય. પત્ની કાયદેસર તો આમ રૂલ્સ પ્રમાણે તો કાયદેસર અડધી તો હિસ્સેદાર ગણાય જ આપણી જમીનની માલિકીની, બરોબર. અને મારે આગળ જતાંય ભવિષ્યમાં પત્ની નામે તો આજને તો કાલે કરવી તો પડે, એટલે બે કારણોથી મેં મારી પત્ની નામે ખાતેદાર તો હવે થયા, એટલે હવે જ કરવું જોઈએ ને. હવે તો અમારે બોર આવી ગયો છે, એટલે બોરમાં પાણી હજી કનેક્શન પૂરું આવ્યું નથી, હજી તો ભર્યા એગ્રીમેન્ટ તો અહીંયા અમે જ્યાં તા હારે એગ્રીમેન્ટ ભરવાય દરેક મિલકત ના હકદાર તો બેને બે પતિ પત્ની બે હોય, ખરેખર તો હોય છે ને, તો એને પત્ની ને પત્ની નો હિસ્સો મળવો છે, એને હક કે હિસ્સો છે. અમુક બહેનોમાં છે જાગૃતિ, પણ પોતે બહાર નથી લાવી શકતી ને પોતાનો હક માંગવા તૈયાર નથી થતી. અને બીજું કે અમે જે દીકરી તરીકે હોઈએ એને અમે ભાગ લેવાની વાત કરી તો એ તૈયાર નથી થતી કે અમે ભાગ લેશું તો અમારે ભાઈ સાથે સંબંધ ખરાબ થશે, એટલે દીકરીને એક ભાગ લેવા માટે તૈયાર કરવી પણ દીકરી છે. અને અમે વિધવા બહેનને તો કદાચ તૈયાર કરી લે હક માંગવા માટે, એને આગળ પ્રોસેસ કરીને એને અપાવી હક, પણ દીકરીને તો મુશ્કેલી લાગે હક માંગવા. પણ એમાંથી દરેક પગલે એટલા બધા સામાજિક રીતે એમને એ ઢાંચાઓ અને એ રીતરિવાજો એટલા બધા ચુસ્ત બનાવ્યા છે કે જેથી મિલકત ઉપરનો અધિકાર, ચાહે એ જમીન હોય કે ઘર હોય, પણ એમાં જમીન વધારે, અને એને લીધે એ હક મેળવવામાં ખાસો બાકાત રહે છે. એટલે કાયદાએ હક આપ્યા હોવા છતાં સામાજિક રીતે એના માટે પણ મુશ્કેલી પડે. સમાજ જો એવો રિવાજ કાઢે કે ભાઈ આ દીકરાનો હક થાય એટલો ને એટલો દીકરીનો હક થાય, એવો 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 રિવાજ નથી. રિવાજ હોય તો રિવાજ તો
આપણે નથી કાઢતા, પણ સરકાર તો આપ્યો જ છે ને હક આપણને, પણ આપણે કેમ નથી આપતા? આપણે કેમ નથી આપતા? એ હવે કેમ નથી આપતા, જો રિવાજ થાય તો અમારી સમાજનો રિવાજ થાય તો સરકારે ભલે કીધું હોય, પણ સરકાર કેમ ઘરો ઘર આવે કે ભાઈ આ નથી કે આ નથી કે આ નથી કે આ નથી કે આ નથી, સમજા કે નહીં? સરકાર તો આવતી નથી ને. અહીંયા ની એવી પરિસ્થિતિ છે ને એવી માન્યતા છે એ બહેનોને, એવું જ કહેવામાં આવે કે આપણે તો ખાલી કામ કરવાનું, આપણે નામે કાંઈ જમીન હોય નહીં. પેલા ઘરવાળા સસરાના નામે હોય, પછી ઘરવાળાના નામે થાય, પછી દીકરાઓને નામે થાય, એટલે દીકરીઓને વહુઓને કાંઈ જ નહીં. એટલે હું બહેનોને દીકરીઓને મારા તરફથી એટલો જરૂર કહું છું સંદેશો, અને કહું છું કે તમે જાગૃત થાઓ, પોતાનો હક લો, અને વારસાઈમાં તો પોતાનું નામ નખાવો જ. જે રહી ગયા છે એ લોકોને માર્ગદર્શન આપવું જોઈએ, પછી કેમ્પ યોજીને એ લોકોને બોલાવવા જોઈએ કે એ લોકો વારસાઈ કરાવી શકે. બહેનો પત્નીના નામે થોડું તો એને હક આપવો પડે, અને કાયદેસર એ કોઈ અમારી ભીખ માંગવાની ઓલી નથી, અમારો હક છે. દરેક મિલકતના હકદાર તો બેને બે પતિ પત્ની બે જ હોય, ખરેખર તો હોય જ છે ને, તો એને પત્નીને એને પત્નીનો હિસ્સો મળવો છે, એને હક કે હિસ્સો છે. સામાન્ય રીતે આપણે એવું થાય છે કે કારણ કે એ સીધી લીટીના વારસદાર તરીકે કાયદાકીય રીતે દીકરા અને દીકરી બંનેના નામ દાખલ કરવામાં આવે, અને પછી બે મહિના પછી એન્ટ્રી પડે, ત્રણ મહિના પછી બીજી એન્ટ્રી પડે કે જેમાં દીકરી પોતે કહે કે એનો હક, હું મારો હક જતો કરું છું, કમી કરાવું છું. હવે આ જે પ્રક્રિયા છે એમાં કોઈક રીતે આપણે જો એના ઉપર એક રોક મૂકી શકાય, કારણ કે ઘણી બધી વાર એની ઈચ્છા ન હોવા છતાં એ એનો હક ઉઠાવવા માટે એની ફરજ પાડવામાં આવે છે. એટલે એ જો પ્રક્રિયામાં કોઈ બદલાવ કરવામાં આવે નીતિગત રીતે, કે જેમાં ધારો કે એક જમીન ઉપરની એન્ટ્રી એ એક વર્ષની અંદર ન થઈ શકે એવું કંઈક, અથવા તો જુદા જુદા ઉપાયો હોઈ શકે, તો એ પણ એને માટે પણ એક ચર્ચા છેડવાની જરૂર છે કે એવું શું થાય કે જેથી દીકરી પોતાનો હક ન ઉઠાવી.